નમસ્કાર એટ ધ રેટ ગુજરાતમાં આપનું સ્વાગત છે. આજથી હિન્દુઓના પવિત્ર અને પાવન ગણાતા એવા શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. ત્યારે શ્રાવણ માસના પ્રથમ દિવસે સોમનાથ મંદિરમાં મહાદેવના દર્શનાર્થે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. જી હા દર્શક મિત્રો, તમને જણાવી દે કે 12 જ્યોતિર્લિંગ પૈકીના પ્રથમ એવા સોમનાથ મહાદેવ જ્યોતિર્લિંગના દર્શનાર્થે આજે વહેલી સવારથી જ ભાવિકોનું ઘોડાપૂર ઉમટી પડ્યું. જો કે અહીં કોરોનાને લઈને SOPના પાલન સાથે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ભાવિકોએ સોમનાથ દાતાના દર્શન કરીને ધન્યતાનો અનુભવ કર્યો હતો. અહીં ભક્તો વિવિધ સ્લોટમાં દર્શન કરી શકે તે માટેની ટ્રસ્ટ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. જી હા, હાલમાં કોરોના વાયરસ મહામારીના કહેરના કારણે ભક્તોએ કોવિડના નિયમોનું ચુસ્તપણે પાલન કરવું પડશે. તમામ ભક્તોએ અહીં માસ્ક પહેરવું જરૂરી છે. પરંતુ સોમનાથથી જે દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે મંદિરના, તેમાં કેટલાક ભક્તો માસ્ક વિના પણ નજરે પડી રહ્યા છે તો ક્યાંક ભીડ પણ દેખાઈ રહી છે. જો કે આજે શ્રાવણના પ્રથમ દિવસે ભક્તોનો પ્રવાહ અહીં વધુ જોવા મળ્યો હતો. દર્શક મિત્રો, તમને જણાવી દે કે શિવપ્રિય એવા શ્રાવણની શરૂઆત થતાં જ રાજ્યભરના મંદિરોમાં ભક્તો ઉમટી પડ્યા હતા, જેના દ્રશ્યો જોઈશું સાથે જ સમગ્ર આ મામલે તમને જાણકારી આપીશું. પરંતુ એ પહેલાં જો તમે અમારો આ વિડીયો યુટ્યુબ પર જોઈ રહ્યા હો તો અમારી ચેનલ દિલોક સત્તાને સબસ્ક્રાઇબ કરો, બેલ બટન દબાવવાનું ભૂલતા નહીં. જો તમે અમારો આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા હો તો તેને લાઇક, ફોલો અને શેર જરૂર કરો. દર્શક મિત્રો, આજથી શિવજીની ભક્તિ માટે પવિત્ર ગણાતા એવા શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. આજે શ્રાવણ માસના પ્રથમ દિવસે જ સોમવાર હોવાથી શિવ ભક્તોમાં દેવાધિદેવ મહાદેવને શીશ ઝુકવવા અને રોથન ગણાટ પ્રવર્તી રહ્યો છે. જી હા, આજે જગવિખ્યાત સોમનાથ મંદિરના દ્વાર ભાવિકો માટે સવારના 4 વાગે ખુલ્યા ત્યારે શિવ ભક્તોનો મોટો સમૂહ પરિસરમાં કતારબંધ લાઇનમાં ઊભા રહી ગયા હતા. ભક્તોના હર હર મહાદેવ ઓમ નમઃ શિવાયના નાદથી પરિસરનું વાતાવરણ શિવમય બની ગયું હતું. કોરોનાના નિયમનું પાલન કરતા શિવ ભક્તો કતારબદ્ધ લાઇનમાં મંદિરમાં પ્રવેશ કરી મહાદેવને શીશ ઝુકાવી ધન્યતા પ્રાપ્ત કરી હતી. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને મંદિર ટ્રસ્ટના PK લહેરીના હસ્તે શ્રાવણ માસના પ્રથમ નૂતન ધ્વજારોહણની આજે પૂજાવિધિ શરૂ થઈ હતી. દર્શક મિત્રો, ફક્ત સોમનાથ મંદિરમાં જ નહીં, આજે સોમવારથી પવિત્ર શ્રાવણ માસના પ્રારંભ સાથે રાજ્યભરના તમામ શિવાલયો બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠ્યા. શિવ ભક્તોએ વહેલી સવારથી જ મંદિરોમાં મહાઆરતીનો લહાવો લીધો હતો. વડોદરાની જો આમાં વાત કરીએ તો વડોદરા શહેરમાં આવેલ સુપ્રસિદ્ધ શિવાલયોમાં પણ દર્શન પૂજન સહિતના વિવિધ અનુષ્ઠાનોના આયોજનો કરવામાં આવ્યા. ભક્તજનો શિવ મંદિરોમાં ઉમટી પડ્યા હતા. સરકારની ગાઈડલાઈન અનુસાર દર્શન પૂજન સહિતના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે. શ્રાવણ માસમાં શહેરના હરણી ખાતેના મોરનાથ મહાદેવ સહિતના શિવ મંદિરોમાં શિવનાદ આજથી ગુંજી ઉઠ્યો હતો. શ્રાવણની શરૂઆત થતાં જ અનેક મહાલયોમાં શિવજીની પૂજા અર્ચના કરવામાં આવી. જી હા દર્શક મિત્રો, વડોદરાના નોમનાથ મંદિર સહિત કાશી વિશ્વનાથ મહાદેવ, મોટનાદ મહાદેવ મંદિરમાં તેમજ જિલ્લાના કરનાળી સ્થિત કુબેર ભંડારી મંદિર ખાતે પણ મોટી સંખ્યામાં શિવ ભક્તો ઉમટ્યા હતા. વડોદરા શહેરમાં સાયજીગંજ ભીમનાથ મંદિરમાં આવેલું મંદિર છે અને અહીંયા ભીમનાથ દાદા 5 વર્ષ પહેલાં અહીંયા પાંડવના સમયકાળ પર ત્યારે 5 પાંડવ અહીંયા પધારેલા હતા અને અહીંયા દાદાની પૂજા કરતી ત્યાં દાદા પોતે હાથોહાથ પ્રગટ થયા, એમને દર્શન આપ્યા. એ દિવસથી આ મંદિરનું નામ ભીમનાથ મંદિર કહેવામાં આવ્યું છે અને આ વડોદરાના નવનાથ મંદિરમાં તે એકનાથમાં કહેવામાં આવે છે. ખૂબ જ સરસ મંદિર છે. અહીંના વાતાવરણ બહુ સરસ છે. અમે ત્યાં આવો તો દાદાની અનુભૂતિ થાય તમને કે હાથોહાથ દાદા હાજર છે. અને હું આ કોરોના કાળ સમયે એવું કહેવા માગું છું કે આ સમયે દાદા તમે બધાને સ્વસ્થ રાખો અને બધાને આ કોવિડ ટાઈમ પર તમને બહુ લોકોને નિરોગી રાખો એવી દાદાથી પ્રાર્થના છે મારી. પવિત્ર શ્રાવણ મહિનો ચાલે છે. અમારું ભીમનાથ મંદિર નવનાથ મહાદેવમાંથી એક છે. અહીંયા દર શ્રાવણ મહિનામાં બહુ બધા ભક્તો આવે છે નવનાથ મહાદેવના દર્શન કરવા માટે. અમને બહુ એ છે કે અમારું મંદિર બહુ સરસ છે અને મંદિર ભીમનાથ દાદાની એટલી આસ્થા છે કે બધાની મનોકામના પૂરી થાય છે અને નવનાથ મહાદેવના અંદર દર્શન કરવા માટે દર શ્રાવણ મહિનામાં આવે છે અને બધાની મનોકામના પૂરી થાય છે. ભીમના દાદાની એટલી જ પ્રાર્થના કે કોરોનામાં બધાની રક્ષા કરે અને વડોદરામાં નવનાથ મહાદેવ છે, વડોદરાની રક્ષા કરે છે. શ્રાવણ માસ શંકર ભગવાનને પ્રિય મહિનો છે અને એમાં સોમવાર તો વિશેષ એમને પ્રસન્ન છે. શ્રાવણ માસના સોમવાર એ બીજા સોમવાર બી પ્રસન્ન છે, પણ જે શ્રાવણ માસના સોમવાર આવે એ શંકર ભગવાનને વધારે પ્રસન્ન હોય છે. તેથી ભક્તો સવારથી દર્શન કરવા આવે છે. અહીંયા આગળ છે બીલીપત્ર છે, ફૂલ છે, શેરડીનો રસ છે, મધ છે, ઘી છે, ખાંડ છે,
પાણી છે એનો અભિષેક બધા કરે છે. કોરોના કાળ ચાલી રહ્યો છે ને દર્શક મિત્રો, ત્યારે કોરોના ગાઈડલાઇન સાથે મંદિરોમાં ભક્તોને દર્શન કરવા માટે છૂટ તો મળી છે, પરંતુ ભાવિકોએ પણ કોવિડ નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. માસ્ક પહેરવાનું રહેશે, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું રહેશે. વિજયને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ. તમે અમારા આ વિડીયોને જો યુટ્યુબ પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. જો તમે અમારો આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા હોવ તો અમારા ફેસબુક પેજને જરૂર લાઇક કરો. વધુ અપડેટ માટે લોકસત્તાની વેબસાઇટને વિઝિટ કરવાનું ભૂલશો નહીં.